નમસ્કાર મિત્રો ઇલેક્શન સ્પેશિયલ આપણે વિડીયો સિરીઝ ચલાવી રહ્યા છે તેમાં આજના આ વિડીયોમાં આપણે જોઈશું વૈધાનિક અને બિનવૈધાનિક પરબીડિયા અને સ્ક્રીન ઉપર તમે જે જુઓ છો ટોટલ નવ બાબતો છે એ આપણે મતદાનને અંતે જમા કરાવવાની થાય છે એટલે એમાં શું શું બાબતો છે કયા કયા કવર્સ છે એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ જેથી કરીને જે તે દિવસે કામગીરી કરવામાં આપણને સરળતા રહે સ્ક્રીન પર તમે જોઈ શકો છો પહેલું છે વીજાણું મતદાન યંત્રને વીવીપેટ એ આપણે સીલ કરીને જમા કરાવવાનું છે હવે એની સાથે શું જમા કરાવવાનું છે એ આપણે અહીંયા જોઈશું એમાં પહેલાંમાં પહેલું છે કે પ્રથમ પેકેટ સફેદ રંગમાં સ્ટ્રોંગ અને સ્ટોરરૂમ કવર હોવા જોઈએ એટલે કે સફેદ રંગનું આપણાને કવર આપવામાં આવશે એની અંદર આપણે જે કંઈ પાંચ વસ્તુઓ મહત્ત્વની મૂકવાની છે એ આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે એમાં એક નંબર છે નોંધાયેલ મત સત્તર ગ અને પેપર સીલ એકાઉન્ટ ધરાવતું કવર એટલે સત્તર ગનું જે આપણે સ્પેશિયલ અલગથી વિડીયો બનાવેલો છે ફોર્મ ભરવાનું એ એની અંદર મૂકવાનું અને પેપર સીલનો હિસાબ પણ એની અંદર જ આવશે સત્તર ગ માં જ એટલે એ એક નંબરના કવરમાં મૂકવાનું છે બે નંબર છે પ્રમુખ અધિકારીના એકરાર પત્રો ધરાવતું કવર એટલે કે જે પ્રિસાઇડિંગ અધિકારી છે એના એકરાર અલગ અલગ તબક્કે જેણે એકરાર કર્યા છે મતદાન શરૂ કરવાનો એકરાર પછી કે કંઈક ઈવી બીયુ કે સીયુ કે બદલ્યું હોય તો એનો એકરાર હોય એજન્ટનો એકરાર હોય મતદાન પૂર્ણ થવાનો એકરાર હોય એ બધા એકરાર જે કર્યા હોય પ્રમુખ અધિકારીએ એ બધા એમાં બીજા નંબરના કવરમાં મૂકવો ત્રીજાની અંદર પ્રમુખ અધિકારીની ડાયરી ખૂબ જ મહત્વની છે પ્રિસાઇડિંગ અધિકારીની ડાયરી એના વિશે પણ આપણો સ્પેશિયલ વિડીયો છે એ પણ તમે જોઈ શકો છો એ કવર આની અંદર કવરમાં મૂકવાનું ત્રણ નંબર ચોથું છે પ્રમુખ અધિકારીનો રિપોર્ટ ધરાવતું કવર એટલે કે પ્રમુખ અધિકારીનો જે રિપોર્ટ છે એ એમાં બધી બાબતો છે કઈ 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 વસ્તુઓ છે તમામ બાબતો એ રિપોર્ટ છે એ કવર આની અંદર ચાર નંબરનું આવશે પાંચ નંબરનું મુલાકાત સીટ અને સોળ પોઈન્ટનો ઓબ્ઝર્વરનો રિપોર્ટ એટલે પાંચ નંબર પર વિઝિટ સીટ અને ઓબ્ઝર્વરનો રિપોર્ટ છે એ આપણે મૂકવાનો છે આટલી પાંચ વસ્તુઓ તમારે સ્ટ્રોંગ રૂમ કવર જેને કહેવાય સફેદ રંગનું કવર જે ફર્સ્ટ આપણે પેટ અને ઇવીએમ સાથે જમા કરાવવાનું જઈએ ત્યારે આટલી વસ્તુ લઈને જવાનું છે આમાં સીલ બંધ કરવું કે નહીં એની કંઈ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી એટલે આપણે ખુલ્લું લઈ જવાનું કવરની અંદર અને ત્યાં જે સૂચના આપે કારણ કે આખા રાજ્યમાં અ જુદી જુદી જગ્યાએ જુદી જુદી સૂચના હોય એટલે આપણે અહીંયા સ્પષ્ટ એમાં કહેતા નથી નેક્સ્ટ કરીએ બીજી એક ખાસ બાબત આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છે કે જે પાંચ કવર કીધા એમાં કોઈક બાબત નીલ હોય તો આપણે કવર બનાવવાનું અને અંદર નીલ માહિતી લખી અને સહી અને સિક્કો જે કંઈ બુથનો સિક્કો આવે છે પ્રિસાઇડિંગ અધિકારીનો એ કરી અને સહી કરી દેવાની જેથી કરીને કોઈ પણ પ્રકારની ગૂંચવણ ન રહે એટલે માહિતી બાકી રહી ગઈ એવું લાગે નહીં અને આપણે ક્લિયર થઈ જઈએ કે નીલ છે ત્યાર પછી બીજું કવર આપણે જોઈશું એ લીલા રંગનું આવશે અને એમાં નીચે જણાવેલા સીલબંધ કવર મૂકવા એ સ્પષ્ટ કીધું છે સીલ બંધ મૂકવા એટલે આ જે કવર આપણે વાત કરીશું સીલ બંધ મૂકવાના અને તેના પર મોટા અક્ષરથી સ્ટેચ્યુટરી કવર્સ એટલે વૈધાનિક કવર લખવાનું છે વૈધાનિક પર બીડિયા લખી શકાય એટલે આ જે છે વૈધાનિક એને સીલ કરવાના એટલું આપણે યાદ રાખીશું પાંચ કવર છે કયા કયા છે તો નિશાનીવાળી મતદાર યાદીની નકલ ધરાવતું સીલબંધ કવર જે મતદાર યાદી આપણને આપેલી છે એમાં આપણે નિશાની કરી છે એનું સિલ્બન કવર આપણે મૂકવાનું બીજું મતદારોની નોંધણી ધરાવતું સિલ્બન કવર જે સત્તર ક રજિસ્ટરમાં આપણે મતદારોની નોંધણી કરી છે એમની સહી લીધી છે એ કવર આપણે કવરની અંદર એ રજિસ્ટ્રામાં મૂકીશું ત્રીજા નંબરનું મતદારની સ્લીપ ધરાવતું સિલ્બન કવર એટલે કે મતદારોને જે સ્લીપો આપી એના અડધિયા છે એનું આપણે કવર મૂકીશું ચોથું ઉપયોગમાં ન લેવાયેલ સુપ્રત કરેલ મતપત્રો ધરાવતું સિલ્બન કવર એટલે કે સુપ્રત કરેલા જે મતપત્રો છે એનો પણ આપણે અલગથી વિડીયો બનાવેલો છે તો સુપ્રત કરેલા મતપત્રો જે છે વીસ મતપત્રો આપેલા હશે જો ન વપરાયા હોય તો વીસે વીસ આપણે ઉપયોગમાં ન લેવાયેલ સુપ્રત કરેલ મતપત્રો ધરાવતું સીલબંધ કવર ચાર નંબરમાં મૂકીશું પાંચ નંબર સીલબંધ કવર જેમાં ઉપયોગમાં લેવાયેલ સુપ્રત કરેલ બેલેટ પેપર અને ફોર્મ સત્તર ખમાં તેની યાદી જો સુપ્રત કરેલ મતપત્ર વપરાયું હોય તો જ પાંચ નંબરની અંદર બાબત આવશે નહીં તો એની અંદર નીલ કરીને આપણે કવર મૂકી દઈશું એટલે જો એકાદ સુપ્રત કરેલું વપરાય તો એની અંદર એ બેલેટ પેપર અને સત્તર ખ જે આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે એમાં એ જે વ્યક્તિઓ કોણે કોણે સુપ્રત કરેલો મત નાખ્યો એની યાદી પણ આપણે મૂકવી પડતી હોય છે એટલે આટલી બાબત અહીંયા આપણે જોઈ હવે આપણે આગળ વધીશું ત્રીજું પેકેટ ખૂબ મહત્ત્વનું એમાં પીળા રંગની અંદર ત્રીજું આવશે એમાં કયા કયા કવર હોવા જોઈએ તો એમાં બિનવૈધાનિક કવર એવું લખવાનું છે એની અંદર ટોટલ દસ પ્રકારની બાબતો છે આપણે જોઈએ તો એક છે મતદાર યાદીની નકલ અથવા નકલો ધરાવતું કવર નિશાનીવાળી નકલ સિવાયની નિશાનીવાળી આપણે અગાઉ મૂકી દીધી પણ અહીંયા નિશાની વગરની જે છે એ નકલ અહીંયા મૂકીશું બે નંબર ફોર્મ દસમાં મતદાન એજન્ટો નિમણૂક પત્રો ધરાવતું કવર એટલે મતદાન એજન્ટ જે સવારમાં આવે છે એમને નિમણૂક કરી હોય એ કવર આપણે અહીંયા મૂકીશું ત્રણ નંબર ફોર્મ બાર બીમાં ચૂંટણી ફરજ પ્રમાણપત્રો ધરાવતું કવર એટલે ઈડીસીવાળા કોઈ મતદાર હોય તો એનું પ્રમાણપત્ર આપણે જે સ્ક્રીન પર બતાવી રહ્યા છે એ પ્રમાણપત્ર ધરાવતું કવર આપણે મૂકવાનું છે ત્યાર પછી ફોર્મ ચૌદમાં પડકારવામાં આવેલા મતોની યાદી ધરાવતું સીલબંધ કવર એટલે ચૌદ નંબરનું ફોર્મ છે એ આમાં મૂકીશું ત્યાર પછી ફોર્મ ચૌદ અમાં અંધ અને અશક્ત મતદારની યાદી અને સાથીઓના એકરાર ધરાવતું કવર એટલે અંધ અને અશક્ત મતદાર કોઈ આવ્યા હોય તો એમની સાથે એમનો સાથી આવે છે તો એનો એકરાર ધરાવતું કવર આપણે પાંચ નંબરનું અને ત્યાર પછી છઠ્ઠું છે અહીંયા ભૂલથી પાંચ લખાઈ ગયું છે મતદારો પાસેથી તેમની ઉંમર અંગે મેળવેલ એકરાર અને આવા મતદારોની યાદી ધરાવતું કવર ઉંમર અંગેનો એકરાર જે આમ આપણે બતાવીએ છીએ એ સાત નંબર રસીદ પુસ્તક અને રોકડ જો કોઈ હોય તો ધરાવતું કવર પડકારેલ મતોના સંદર્ભમાં એટલે આ જે કોઈ પ્રકારની રોકડ આપણે કંઈ દંડ કર્યો હોય જે હોય તે એનું કવર અહીંયા આપણે મૂકીશું ન હોય તો નીલ કરીને મૂકવું આઠ નંબર વણ વપરાયેલ ક્ષતિગ્રસ્ત પેપર સીલ ધરાવતા કવર એટલે કે જે વપરાયા ન હોય તેવા પેપર સીલ આપણે આઠ નંબરની અંદર મૂકીશું નવ નંબર વણ વપરાયેલ મતદાર સ્લીપ ધરાવતું કવર જે મતદાર સ્લીપ વપરાયેલી છે આપણે અગાઉ મૂકી દીધી પણ ન વપરાય હોય તે અહીંયા નવ નંબરમાં આવશે અને દસ નંબર વણ વપરાયેલ અને ક્ષતિગ્રસ્ત વિશિષ્ટ ટેક્સ ધરાવતું કવર એટલે કે સ્પેશિયલ ટેક્સ જે છે આપણે સીલ કરતી વખતે આપણને આપવામાં આવે છે એ ક્ષતિગ્રસ્ત અને ન વપરાયેલી એવી હોય તો એને આપણે દસ નંબરમાં કવરમાં મૂકી દઈશું એટલે આ રીતે આ દસ બાબતો છે ત્રીજું કવર આ રીતે અને ચોથું કવર છે ખાખી બ્રાઉન કલરમાં આવશે એમાં નીચેની વસ્તુઓ છે એ ખાસ મહત્ત્વનું એટલું બધું મહત્ત્વનું નથી પરંતુ આમાં જે બાબતો છે આપણે જમા કરાવવાની છે એમાં પ્રિસાઇડિંગ અધિકારીની જે પુસ્તિકા છે તે વીજાણુ મતદાન મશીન અને વીવીપેટ વાપરવાની સૂચનાઓની પુસ્તિકા શાહીના સેટ સ્ટેમ્પ પેડ મતદાન મથકના પ્રમુખ અધિકારીનું ધાતુનું સીલ સુપ્રત કરેલા મતપત્ર પર મત આપવા માટે નિશાની વાળો રબર સ્ટેમ્પ અવિલોપ્ય શાહીની બોટલ રાખવા માટેનો કપ બાકીની બીજી બધી વસ્તુઓ જે હોય તે પાંચમા પેકેટ વાદળી રંગમાં પેક કરી દેવાની છે એટલે આ ચોથા પેકેટની અંદર એકથી સાત બાબતો અને આઠમી જે છે હજુ કઈ બાબતો વધી હોય તો એને વાદળી રંગનું પેકેટ આવશે એમાં આપણે પેક કરી દઈશું એટલે આ રીતે અલગ અલગ આપણને જે કંઈ માહિતી કે જે કંઈ ચૂંટણી પૂર્ણ થયા પછી આપણે જમા કરાવવાની બાબતો છે આપણે આ વિડીયોમાં જોઈ વૈધાનિક એટલે કયા બિનવૈધાનિક એટલે કયા આ પણ આપણને આ વિડિયોથી ખ્યાલ આવશે અન્ય કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં મૂકી શકો છો જેથી કરીને આપણે એનો પણ જવાબ કરવાનો પ્રયત્ન કરીશું આ વિડિયો અહીંયા પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ વેરી મચ